الحسن والحسين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصبي حقوقهم ومنكر فضائلهم أجمعين إلى قيام يوم الدين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين وجعلنا للمتقين إماما صلوات محمد وآل محمد اللهم صل على محمد وآل أيضاً محترم قرآن مجيد سورة فرقان آيات نمبر 74 گئی کالے جی گفتگو اپنی خدمت میں پیش کری ہتی ત્યાંથી આપણે આગળ વધીએ જેથી કરીને કે આજની તકરીર કાલથી બિલકુલ જોઈન્ટ જ છે એ આજે વધારે વાત સમજમાં આવે ગઈકાલે જે ગુફ્તગુ કરી હતી કે નિકાહનો મકસદ શું હોવો જોઈએ મકસદ નિકાહ ચાર વસ્તુ આપણી ખિદમતમાં પેશ કરી હતી એમાંથી एक अहम मकसद दीन की हिफाजत इस्लाम की हिफाजत पोताना ईमान की हिफाजत हो वो जो ये अगर जो आ मकसद अपना जहनों ना अंदर हसे तो आज ने तकरीर ना अंदर एहसास थसे कि खरेखर जो आ मोटो मकसद आपन ने केटली बला अने मुसीबत केटला फितना अने फसाद केटला झगड़ा અને કંકાસથી આપણને બચાવે છે દરેક મા બાપ એ જ ચાહતા હોય છે દરેક જવાન એ જ ચાહતો હોય છે દરેક દીકરીઓ એ જ ચાહતી હોય છે કે અમારું ઘર સુખમાં હોય શાંતિથી રહે સુકૂનના સાથે રહીએ અને કુરાન મજીદ પણ આ નિકાહનો મકસદ જે એક મકસદમાંથી એક એ પણ છે કે લિતસ્કુનુ ઇલૈહા કે ઇન્સાન આપસના અંદર સુકૂનના સાથે જિંદગી ગુજારે પરંતુ શું ખરેખર આજના માહોલમાં આજની દુનિયાના અંદર લોકો
જે રીતે આગળ વધી રહ્યા છે, ટેકનોલોજીમાં જેટલા એડવાન્સ થઈ રહ્યા છે, શું એ ટેકનોલોજીથી પોતાની જિંદગીના અંદર સુધારો લાવી રહ્યા છે કે પાછળ હટી રહ્યા છે? બરાબર છે, પૈસો ઇન્સાન કમાવી લેશે, ઘરને બહેતરીનથી બહેતરીન સજાવી લેશે, ઇન્સાન પોતાના બેંક બેલેન્સને વધારી શકે છે, પરંતુ અગર જો કુરાન મજીદ અને અહેલે બૈત થારલે મુસલામની સિરત પ્રમાણે નથી ચાલ્યા તો ઘર તો હશે સુકૂન નહીં હોય, બેંકમાં પૈસા તો હશે પરંતુ એને વાપરવા માટે આળસ થશે, ઇન્સાન પાછો હટશે, ઇન્સાન પાસે દુનિયાની સારામાં સારી વસ્તુ હશે પરંતુ દિલના અંદર રાહત અને આરામ નહીં હોય. આ કુરાને મજીદની આયત જે તમારી ખિદમતમાં પેશ કરી એ ફક્ત આયત નથી, બલકે મોમિનોની નિશાનીઓ, ઇબાદુર રહેમાનની નિશાનીઓમાંથી એક નિશાની એ છે કે અલ્લાહના નેક બંદાઓ આ પ્રમાણે કહે છે, આ રીતે હંમેશા દુઆ કરતા રહે છે. અને ઉલમા બયાન કરે છે, અગર જો તમે ચાહતા હોય કે તમારી જિંદગીના અંદર સુકૂન આવે, ઉરત આયુન દિલનું સુકૂન, આંખોની ઠંડક, પત્નીને જોઈને સુકૂન મળે, ઔલાદને જોઈને સુકૂન મળે, તો આ કુરાને મજીદની આયતને તમે સજદાના અંદર પડતા રહો, તમે દુઆઓના અંદર પડતા રહો, તમે કુનૂતના અંદર પડતા રહો. રબ્બના હબ લના મિન અઝવાજના, એ મારા પરવરદિગાર, અમારી પત્નીઓને, અમારી ઔલાદને અમારા માટે દિલની ઠંડક બનાવી દે, આંખોની ઠંડક બનાવી દે. વજઅલના લિલ મુત્તકીન ઇમામા, અને અમારી આ ઔલાદ, અમારી આ ઘરવાળાઓને મુત્તકીન માટે, પરહેજગારો માટે એક હિદાયત કરવા વાળો બનાવી દે. આ ક્યારે થશે ઇઝાને મોહતરમ? આ ત્યારે થશે કે જ્યારે ઇન્સાન પોતે કોશિશ કરે, દુઆ, દુઆના સાથે કોશિશ. કોઈ એમ ના સમજે કે સુખ કોઈ બહારેથી લઈને આવશે ને આપણને બિલકુલ આપી દેશે, પેકેટના અંદર બંધ કરીને અને તમને સુખ આપી દીધું. નહીં, જિંદગીના અંદર સુખ જે છે બહારેથી નહીં, બીજો કોઈ નહીં આપે, આપણા આજુબાજુ જ ફરતું હશે, એને હાસિલ કરવા માટે કોશિશ કરવી પડશે. ક્યારેક આપણી ઘરના અંદર જે આજુબાજુ રહેવા વાળા છે એ લોકોને રાજી કરીને સુખ હાસિલ કરવું પડશે. ક્યારેક દુનિયાની અમુક વસ્તુઓ જે જરૂરિયાત જિંદગી છે એના થકી સુખ હાસિલ થશે. ક્યારેક જે છે ઇન્સાન ઇબાદતે ખુદા, માનવીયતે ખુદા હાસિલ કરીને સુખ હાસિલ કરશે. એટલે પોતાના આજુબાજુ વસ્તુઓ બધી જ રાખેલી છે, એ તમામ વસ્તુને આપણને મેળવવી પડશે, આપણને હાસિલ કરવી પડશે. અગર જો આ વસ્તુને હાસિલ નહીં કરો તો ન તો સુખ પૈસાથી મળે છે, ન દૌલતથી મળે છે, ન માલથી મળે છે. સુખ જે છે પોતે કેવી રીતે મેળવી શકો એ રીતે ઇન્સાનને સુખ નસીબ થાય છે. તો સાચા રાસ્તા જે છે સુખના એ છે કે ઇન્સાન પોતે કોશિશ કરે. અગર પોતે કોશિશ કરે છે તો એને સુખ મળશે, પરંતુ અગર કોઈ પોતાની ભવો ચડાવીને હંમેશા ઘરના અંદર એક ઝાલિમ હાકિમ ના તરફ રહે, એને સુખ નસીબ થશે. લોકો ડરશે એના પાસે આવવાથી, પણ પત્ની પણ કઈ બોલવું હશે તો વિચાર કરશે. અગર પત્ની એવી રીતે ગુસ્સાવાળી હોય તો પછી એ શોહર પણ વિચાર કરશે, આને કંઈક બોલું કે ન બોલું, બોલું કે ન બોલું, બોલું કે ન બોલું. જે દિલની વાતો છે એ શેર નહીં થઈ શકે. જ્યારે દિલની વાતો શેર નહીં થાય તો પછી ઘરના અંદર સુકૂન નથી આવી શકતું. સલવાત મોહમ્મદ વાલી મોહમ્મદ. બહુ અહેમ મકસદોમાંથી મકસદ એ છે કે સુન્નતે નબવી છે નિકાહ. અગર કોઈ નિકાહ કરી શકતો હોય અને તમામ વસાયલ, તમામ સગવડો મોજૂદ હોય, અગર ન કરે તો હદીસના અંદર છે કે ફસાદ દુનિયાના અંદર જમીનના ઉપર ફસાદ વર્પા કરશે. એનાથી ફસાદ, ફિતરા ઉભા થશે.
તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે અગર જો ઉંમર લાયક થઈ ગયો હોય અને સાથે સાથે અક્કલ પણ એની એટલી લાયક બની ગઈ હોય કે નિકાહ કરી શકે, શાદી કરી શકે, લગ્ન થઈ શકે, તો પછી એ માણસને લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ કઈ કઈ વસ્તુ રૂકાવટ આવે છે? સૌથી પહેલા તો ખર્ચા, અને એ પણ ખોટા ખર્ચા, રસમો રિવાજના ખર્ચા. ઐઝાન મોહતરમ, જેટલું બની શકે ઇસ્લામી કામના અંદર ઇન્સાનને આસાની પેદા કરવી જોઈએ, ખોટા ખર્ચાઓથી પોતે દૂર રહેવું જોઈએ. જેટલી આસાની શાદી હશે એટલી જ શાદી જે છે આસાનીના સાથે સાથે કામયાબ શાદી રહેશે. આજકાલ માહોલના અંદર જોઈએ, ખાલી સગાઈ થાય એના અંદર કેટલો ખર્ચો ધૂમ કરી નાખવામાં આવે છે, અને જ્યારે તે સગાઈ તૂટી જાય ત્યારે કેટલો અફસોસ થતો હોય છે. મુંબઈમાં એક જગ્યા સાંભળ્યું, ખાલી સગાઈના અંદર બે માણસો તરફથી કમસે કમ 30 લાખથી વધારે ખર્ચો, 30 લાખ રૂપિયાથી વધારે ખર્ચો ખાલી સગાઈના અંદર. સગાઈમાં હાલત છે તો પછી શાદીમાં શું થશે? ઐઝાન મોહતરમ, વધારે ખર્ચો ઇસરાફ, એનાથી શાદી લગન કામયાબ બને એવી કોઈ ગેરંટી નથી. હા, સારા અખલાક, સારા કિરદાર, દીનદાર અગર એ છે તો ચોક્કસ એનાથી લગ્ન જે છે કામયાબ બને છે. તો આપણને એ જોવાનું છે આપણા અતરાફના અંદર જે વસ્તુ છે એનાથી જ આપણે સુખી થઈ શકીએ છીએ અને એના કારણે જ આપણે દુઃખી થઈ શકીએ છીએ. કયા કયા કારણો છે કે જે ઇન્સાનને આ મોહબ્બત ભરેલી જિંદગીના અંદર આ સુખી જિંદગીને બિલકુલ કડવી કરી નાખે છે, જેને કહેવાય સંસારના અંદર કંકાસ ઉભો કરે છે? કઈ કઈ વસ્તુઓ છે? એક એક કરીને અમુક વસ્તુ તમારી ખિદમત પેશ કરું જેથી ખબર પડે. લગભગ તો ખબર તો હોય જ છે, પરંતુ પ્રેક્ટિકલી લાઈફના અંદર આપણે ઔલાદને આપણે શિખામણ આપી શકીએ. એમાંથી પહેલી વસ્તુ કહી શકાય કે છે કે જ્યારે બંને જવાન દીકરા દીકરી એકબીજાને ન સમજે, ન ઓળખે, તો આ ન ઓળખવાના કારણે, એકબીજાને ન પારખવાના કારણે નાની નાની વાતના અંદર કજિયા અને કંકાસ ઉભા થાય છે. તો પહેલી વસ્તુ એ છે કે એકબીજાને ઓળખી લે. શરિયતના મુજબ આ પગલું એ રીતે ભરવામાં આવે કે ગુનાહ પણ ન થાય અને એકબીજા ઓળખી પણ લે. અગર જો સરખી રીતે ઓળખી લીધા, પણ સરખી રીતે ઓળખી તો આટલા કમ મુદ્દતના અંદર, મહિના બે મહિના સગાઈ જઈ જાય છે, 5 મહિના 6 મહિના એટલામાં તો ન ઓળખી શકે. માણસો પૂરી જિંદગી પોતાની પત્નીને નથી ઓળખી શકતા, તો 2-4 મહિનામાં ક્યાંથી ઓળખી શકે? પરંતુ હા, કોશિશ કરે કે જેટલું બને. એક માણસ, એક વિદ્વાન હતા, એક બુઝુર્ગ હતા, એ માણસના પાસે ગયો એક માણસ કે મારી દીકરીની શાદી છે, આમ છે તેમ છે. તો એ ભાઈ કહે છે કે તમારી દીકરીને કહેજો સૌથી પહેલા કે 2 વર્ષ સુધી ફક્ત ઘરના અંદર જોતી રહે કે માહોલ કેવો છે, ઘરના અંદર કેવી રીતે લોકો ઉઠ બેસ કરે છે, કેવી રીતે રહે છે, તરત જ જઈને હુકુમત જમાવવાની કોશિશ ન કરજો. 2 વર્ષ સુધી ફક્ત જોવે જોવે કેમ છે, કેમ કે બંનેનો માહોલ અલગ હોય, બંનેના ઘરના અંદર ટાઈમિંગ અલગ હોય, બંનેની રહેણી કરણી અલગ હોય. પરંતુ એ બંનેની રહેણી કરણી અલગ હોવાના કારણે ફક્ત જોવાનું છે. જ્યારે 2-3 વર્ષ જ્યારે સરખેથી લાગે એને તે પ્રમાણે જ્યારે જોવે છે અને એ પ્રમાણે એડજસ્ટ થવાનું છે એના અંદર. અગર જો આ ખૂબી આવી ગઈ તો ચોક્કસ ઇન્સાનની જે શાદી છે, લગ્ન છે જવાન જવાન દીકરીના, એ કામયાબ લગ્ન થઈ જશે. કેમ કે બધાને ઓળખે છે, સાસુની કેવી આદત છે, સસરાની કેવી આદત છે, મારા શોહરની કેવી આદત છે, દેવર છે, જેઠ છે, ભાભી છે, બહેન છે, એ લોકોની કેવી. આ ઘરનો માહોલ પહેલે પારખે, અગર પારખી લીધો તો પછી આગળ વધે. નાની નાની વસ્તુ એ છે કે જે અગર જો એના પર ધ્યાન આપવામાં આવે તો લગ્ન કામયાબ થાય છે, સરખા રહે છે.
અને જો તરત જ પોતાને મનની વસ્તુ કરવા ચાહે તો ઇઝાન મોહતરમ એ મનની વસ્તુ પછી ઈગોના અંદર તબદીલ થઈ જાય છે, અનાનિયતમાં તબદીલ થઈ જાય છે, અને અનાનિયત ઈગો જે ઇન્સાનને બરબાદ કરી રાખે છે. બીજી વસ્તુ એ છે ગુસ્સો. ઇન્સાનને ગુસ્સો આવે, પરંતુ ગુસ્સો કેવો હોવો જોઈએ એ મહત્વનું છે. કઈ જગ્યા પર હોવો જોઈએ એ વિચાર માંગે છે. કોઈ એમ કહે કે મને ગુસ્સો આવતો જ નથી, ખોટી વાત. ગુસ્સો તો દરેકને આવતો હોય છે, પરંતુ એ ગુસ્સાના અંદર કેવી રીતે હેન્ડલ કરવું એ વધારે અહેમિયત રાખે છે. એઝાન મોહતરમ, આ લગ્ન જીવનની જે જિંદગી છે કોઈ મામૂલી વસ્તુ નથી. આપણે બિલ્ડિંગ બનાવતા હોય તો એના પાયા માટે કેટલા બધા એન્જિનિયરને બોલાવીએ, અહીંયા આગળ સરખી રીતે જમીનના અંદર આ બિલ્ડિંગ ઊભી થશે કે નહીં થાય, અગર હા થશે એના અંદર કેટલા બધા સળિયા જોશે, કેટલો સિમેન્ટ જોશે, એનો એક અલગ એન્જિનિયર હોય. એટલે એક એક દીવાર એક બિલ્ડિંગનો પાયા માટે આટલી બધી કોશિશ કરીએ છીએ, તો અગર આ જિંદગીનો પાયો એક નવી જિંદગી જ્યારે આપણે ઊભી કરતા હોય તો એના માટે પણ આ બધી વસ્તુઓ જાણી લેવી જોઈએ. કઈ વસ્તુ નુકસાનકારક છે અને કઈ વસ્તુ ફાયદાકારક છે, આખો કોર્સ છે આનો. એક દિવસ સાંભળ્યું કે આયતુલ્લા ઇબ્રાહીમે આયતી જે પોતે લગ્ન જીવનના ઉપર પોતે કિતાબ લખેલી છે, પોતે ફરમાવે છે કે અગર જો મારું બસ ચાલે તો દરેક જે નવા શાદી કરવા વાળા છે, લગ્ન કરવા વાળા છે, એમના પાસે હું એક પેપર આપું અને પેપરના અંદર એ લોકોને સવાલ જવાબના અગર જો સરખા અને સાચા જવાબ આપે ત્યારે હું એ લોકોના લગ્ન કરવાની રજા આપું, નહીં તો રજા ન આપું. એટલી અહેમિયત રાખે છે, અહેમિયત બતાવવામાં આવે છે. તો સવાલ એ છે ગુસ્સો કરવો ક્યાં આગળ કરવો, કઈ જગ્યા પર કરવો અને કઈ જગ્યા પર ન કરવો. અને આ ગુસ્સો ઇન્સાનના ઈમાનને પણ ખરાબ કરી નાખે છે, ઘરના સુકૂનને પણ ડહોળી નાખે છે. અને સાથે સાથે ઇન્સાન જ્યારે ગુસ્સાની હાલતમાં જે ઓલફોલ બકી લે છે તો પછી એનો અસર એ થાય છે કે સામનેથી પણ ઓલફોલ આવી જાય છે. ગુસ્સો છે, ગુસ્સો પાગલ પણ કહેવામાં આવે છે. એક માણસ જ્યારે પણ ઘરે આવતો ઘરના અંદર રાડો પાડવું, ચિલ્લાવું, બોલવું ચાલુ કરી નાખતો. હવે ઔરત ઘરના અંદર બિચારી સહન કરે સહન કરે સહન કરે, એક વાત પોતે કંટાળી તો કંટાળીને ક્યાં જાય, કોના પાસે જાય. એક મોલાના હતા એમના પાસે ગઈ, કહે છે કે આ રીતે વસ્તુ છે, ક્યાં સુધી હું સહન કરું. ને એ જ પ્રમાણે અગર ઔરત ગુસ્સો કરવા વાળી હોય તો મર્દ માટે પણ આ જ નુસખો છે. તો કંઈક રસ્તો ગોતી દો જેથી કરીને કે મારું આ લગ્ન જીવન સુધરી જાય અને આ ગુસ્સો ખત્મ થઈ જાય. કે ઠીક છે જાઓ એક બોટલ પાણી લઈ આવો, હું પડી દઉં છું અને પછી તને આપું છું. જ્યારે તારો શોહર તારો પતિ ઘરના અંદર આવે બોલવાનું શરૂ કરે એટલે આમાંથી એક ઘૂંટ પાણી મોઢામાં નાખી લેવું, પરંતુ ગળાના નીચે ઉતારવું નહીં, મોઢામાં રાખવું જ્યાં સુધી ઓલો બોલતો રહે ત્યાર સુધી. રાજી રાજી ખુશ થઈ ગઈ, ચલો કોઈ તો મળ્યું, કદાચ આ પાણીના થકી મારું ઘરમાં સુધરી જાય. એઝાન મોહતરમ, દરેક વસ્તુ સુધારવા માટે ન પાણી સુધારી શકશે, ન બહારની કોઈ વસ્તુ સુધારી શકશે, જ્યાં સુધી પોતે સુધારવાની કોશિશ નહીં કરીએ. અમુક લોકો એવા હોય છે કે દુઆ તાવીઝના જરિયાથી પોતાના શોહરને તાબે કરવા માટે યા પોતાની પત્નીને તાબે કરવા માટે કોશિશ કરતા હોય છે, અને એના ચક્કરમાં એક દરવાજાથી બીજા દરવાજા, અહીંયા તાવીજ મળી જાય, અહીંયા પાણી મળી જાય, અહીંયા દોરો મળી જાય, ત્યાં કોશિશ કરતા હોય છે. જ્યારે મોહતરમ અલ્લાહના રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અલ્લાહના ખિદમતમાં એક ઔરત આવે
છે અને કહે છે કે અલ્લાહ રસૂલ મારાથી બહુ મોટો ગુનો થઈ ગયો છે. શું ગુનો કરેલો છે? કહ્યું કે મારાથી ગુનો એ થયો છે કે મારા શોહરને તાબે કરવા માટે, મારા શોહરને કંટ્રોલ કરવા માટે હું જાદુગર પાસે ગઈને એના ઉપર જાદુ કરી છે. આ મારાથી ગુનો થઈ ગયો છે. એટલે આને અહેસાસ થયો કે હું જે કરી છું ખોટું કરી છું. અલ્લાહના રસૂલનો ચહેરાનો રંગ બદલાઈ ગયો, ગુસ્સા અને ગઝબના અંદર આવી ગયા, રહેમતુલ આલમીન ગઝબનાક થયા અને કહ્યું કે તું આ કામ બરાબર નથી કર્યું, તારો એવો ગુનો છે કે જે માફ નહીં થાય. ઔરત ચાલી ગઈ, લોકોએ કહ્યું કે એ જંગલમાં ચાલી ગઈ છે અને અલ્લાહની ઇબાદત કરવા લાગી છે. અલ્લાહના રસૂલ કહે છે આ ઔરત જહન્નમી છે. બીજા નજીસ વસ્તુઓથી કંટ્રોલ કરવા કરતા ઇન્સાન પોતાના અખલાક અને કિરદારથી કંટ્રોલ કરે એ સૌથી વધારે મહત્વનું છે. તો લાલી પાસે આવી અને ઔરતને પાણી આપ્યું, ઔરત ચાલી ગઈ. એનો શોહર જયારે ઘરમાં આવે, દાખલ થાય, બોલવાનું ચાલુ કરે, તરત જ મોઢામાં ઘૂંટણું પાણી ગળે નીચે થોડું મોઢામાં જ રાખે છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, મહિનો ગુજરી ગયો અને પછી હવે જયારે શોર આવે છે તો હવે એનું ટાળું પાડવાનું, બોલવાનું, ચિલ્લાવાનું બંધ, ખામોશ, શાંતિથી વાતો બંધ થઈ રહી છે. ઓલી ઔરતે જોયું કે ચલો ભાઈ મોલાનાનું પાણી કામ આવી ગયું, મોલાના પાસે શુક્રિયા, થેન્ક યુ કે તમે જે છે મારા માટે કામ કર્યું. શું કર્યું? કે ઓલું પાણી જે આપ્યું હતું ને બહુ કામ કરી ગયું. કે શું તારું ઘરવાસ સરખું આવી ગયું? હા સરખું આવી ગયું. કહ્યું કે પાણી કાંઈ પડેલું વડેલું નહોતું, એ પાણી એટલા માટે આપ્યું હતું કે જ્યારે તારો શોહર તારા સામે બોલ બોલ કરતો ત્યારે તું પણ સામે બોલ બોલ કરતી હતી અને જેના કારણે આ કજિયા અને કંકાસ આગળ વધતા હતા. હવે જ્યારે મોઢામાં તારા પાણી આવી ગયું તો હવે તારું મોઢું બંધ થઈ ગયું એટલે તારો શોહર પણ થાકીને ચૂપ થઈ ગયો. આ તું તારી જબાનને લગાવ રાખી એનો નતીજો છે કે આપસ અંદર મોહબ્બત વધી ગઈ. સલવાત મોહમ્મદ વાલી મોહમ્મદ. અઈઝાન મોહતરમ, તો આ મહત્વનું છે કે ઇન્સાન પોતાના ગુસ્સાના ઉપર કંટ્રોલ કરે, પોતે શું બોલે છે એના પર વિચાર કરે અને જ્યારે પોતે જે બોલી રહ્યો છે, બોલી રહી છે, અગર વિચાર કર્યા વગર બોલશે તો ચોક્કસ ઘરના અંદર આગ લાગવાની છે. અને એમાં આગળ કોઈ સગાવાલા આવી ગયા, દોસ્ત બિરાદર આવી ગયા, અચ્છા આની હિંમત, તારા સામે બોલે છે, આ તને આટલું બોલે છે ને તું ખામોશ છે, અલ્લાહ અકબર, પછી તો આગના અંદર ડીઝલ નાખો કેવું સળગે, પેટ્રોલ નાખો કેવું સળગે. પછી તો જ્યારે બે માણસોના વચમાં ત્રીજી કોઈ શખ્સિયત આવી જાય તો પછી ઘર બરબાદ થવાના અંદર ટાઈમ નથી લાગતો. બે માણસોનો ઝઘડો હોય એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ. એટલા માટે અગર કોઈ માણસ સુલે અને શાંતિ કરે એનો ઘણો અજરો સવાબ રાખવામાં આવેલો છે. અને જે માણસ લડાઈ ઝઘડા કરાવે, ચાહે પોતાના સગાવાલા હોય, ચાહે દોસ્ત બિરાદર હોય, ચાહે આજુબાજુ રહેવા વાળા હોય, અઈઝાને મોહતરમ, એ લોકો પોતાને સમજે કે બહુ મોટો ગુનાહ કરી રહ્યા છે. ઘણી વખત અહેસાસ નથી થતો કે માણસ શું કરે છે. નમાઝ એ શબ્દના પાબંદ હશે, નમાઝના એકદમ પાબંદ હોય, પરંતુ આવી જગ્યા ઉપર આવીને માણસ જે છે બધું જ ભૂલી જાય છે અને પોતે ત્યારે ના ઇન્સાફી કરવા લાગે છે. તો અગર જો જબાનને કંટ્રોલમાં રાખવામાં આવી તો ઇન્સાનની જિંદગી કામયાબ. હદીસના અંદર છે, અલ્લાહના પ્યારા રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઘણી વખત શું થતું હોય કે ઇન્સાન દીકરો હોય, દીકરી હોય, આ જનરલ વાત છે બધાના માટે, એમને સમજો ઔરતો કે અમારા માટે કહેવામાં આવે છે કે મરસમ કે અમને કહેવામાં આવે છે, ના, આપણે સારા લગ્નના જે રસ્તા છે કેવી રીતે ટકી રહે એ રસ્તા બતાવી રહ્યા છે.
प्यारा नबी फरमावे छे हदीस ना अंदर के अगर कोई मेणा मारे जख्मे जबान जिने कहवामां आवे छे मेणा मारे वात वात ना अंदर घर ना अंदर अच्छा आम हतु तारो बाप आम तारो भाई आम तू आम करी हूं आम करी अगर कोई आ रीते मेणा मारे ने कहे कि जहार थी हूं आ घर ना अंदर आवी छू या पत्नी ने हूं लावियो छू हदीस ना अंदर छे कि इना तमाम आमाल हब्त थई जाय छे। हब्त नो मतलब शू? जेवी रीते लकड़ी ने आग सळगावी दे पछी शू बनी जाय? राख बनी जाय। अने राख ने आपणे उपाड़ी ने फेंके एटले शू थाय? हवा ना अंदर खत्म थई जाय। खबर ज नहोती के अहीं कई वस्तु हती के नहीं। अगर कोई मानस मेणा मारतो होय अने ए कहे के जारती हुआ घर में आवी छू या कहे के जारती हूं आना थी पड़ियो छू हूं कोई भलाई नेकी जोयो ज नहीं या कोई पण सारी वस्तु जोई नहीं। अहीजा ने मोहतरम ए गम्मे तेवो नमाजी होय गम्मे तेवो इबादत करवा वालो होय हदीस ना अंदर छे के ना तमाम अमल खत्म ने बर्बाद थई जाय छे। गई काली मजलिस याद राखी आपणे दीन नी हिफाजत। अगर जो दीन नी हिफाजत माटे सामे वालो बोले तो आपणे खामोश मारो दीन बची जाए हूं मेना नहीं मारू भले सामे वालो मेना मारतो होय हूं टोन ने तंज नहीं कसू सामे वालो भले होय मारो दीन ने ईमान नी हिफाजत। आ वस्तु ए छे के इंसान ने पोताना घर ने कामयाब बनावे छे। सलवात मोहम्मद व आले मोहम्मद। ऐजान मोहतरम इंसान जरे गुस्सा ना अंदर एक बीजा ना ऊपर जुल्म करवा लागे छे। जुल्म नो मतलब फकत मारवू ज नथी जहनी टॉर्चर करू ए पण जुल्म छे। एटलू सतावू के पत्नी ए रीते शोहर ने सतावे या शोहर ए रीते पत्नी ने सतावे आ पण एक जुल्म छे। અને જુલ્મનો જે નતીજો હોય છે બહુ ખરાબ હોય છે। મારવું એનો તો ગુનો છે જ। અલ્લાહના પ્યારા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વ સલ્લમ અહદીસ એટલી સખત હદીસ છે। મારા સામે બુઝુર્ગો બેઠેલા છે। अगर जो खुदा न खास्ता जिंदगी ना अंदर भूल थई गई होय तो आज ज माफी मांगी लेजो नहीं तो पछी आनी सजा भोगववानी बहु सखत छे। प्यारा नबी फरमावे छे अगर कोई पोतानी स्त्री ने तमाचो मारे तमाचो मारे जहन्नम नो फरिश्तो इने इना बदला मा 70 तमाचा मारसे। आग ने आ तमाचा अने जहन्नम ने आग ने तमाचा। अहादीस मारा तरफ ने मुस्तदरक वसायल अंदर अहादीस जिक्र छे कोट करवामां आवेली छे। अगर कोई शौहर पोतानी पत्नी ने अगर तमाचो मारे छे एने एक तमाचा ना बदला ना अंदर 70 तमाचा एने जहन्नम नी आग ना मारवामां आवशे। सु बर्दाश्त करवा लायक छे आपणे? नथी। जहन्नम नी आग शू कहेवाय? अगर जो एक टीपू जहन्नम नी आग नु आ दुनिया ना अंदर नाखी देवामां आवे आखी दुनिया पिघळी जाय એટલી સખત છે। તો મર્દ કહેશે કે બસ અમારા ઉપર જ અને ઔરતો જે છે અમને આંખો દેખાડે છે એનું શું થાય? અઈઝાન મોહતરમ એના માટે પણ અલ્લાહના પ્યારા રસૂલ ફરમાવે છે અગર કોઈ ઔરત પોતાની આંખથી પોતાની નજરથી પોતાના શોહરને કડવી નજરથી તલખ નજરથી અગર જોવે છે तो ए औरत नी आंख मां जहन्नम नी आग नी राख जे छे एनो सुरमो लगावामां आवशे। अमुक औरतो जे आम आंख ज जोवे ताणे आंख ताणे अने शोहर चुप थई जाय ध्रुजवा लागे
બંને જગા પર છે અગર જો શોહર તમાચો મારે તો એને પણ 70 તમાચા અગર ઔરત પોતે બિવરાવે છે પોતે પોતાને આગ તાણે છે શોહરના સામે તો ઇઝાને મોહતરમ એના માટે પણ છે જહન્નમની આગની ખાકનો રાખનો એનો સુદમો એની આંખના અંદર લગાવવામાં આવશે ન મર્દ બરદાશ્ત કરી શકશે ન ઔરત બરદાશ્ત કરી શકશે કામયાબ લગ્ન નેમત છે આ લગ્ન નેમત છે એકબીજા માટે નેમત ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલયહિ સલાતુ વસલામ માશાઅલ્લાહ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ જ્યાં મર્દ અને ઔરતના હકનો ઝિક્ર ફરમાવે છે ચોથા ઇમામ ત્યાં આગળ બયાન ફરમાવે છે કે મર્દ ઔરત માટે અને ઔરત મર્દ માટે એટલે પતિ પત્ની માટે પત્ની પતિ માટે બંને એકબીજા માટે નેઅમત છે એમ નથી કે પતિ જ ખાલી નેઅમત છે અને પત્ની નથી એમ નથી કે પત્ની જ નેઅમત છે અને પતિ નહીં બંને એકબીજા માટે પછી આગળ વિશાળ ફરમાવે છે જ્યારે નેઅમત છે તો જરૂરી છે કે આ નેઅમત ઉપર અલ્લાહનો શુક્ર અદા કરવામાં આવે અલ્લાહનો શુક્ર અદા કરવામાં આવે જ્યારે શુક્ર જિંદગીના અંદર આવી જશે અને સબ્ર આવી જશે તો ઇન્સાનની જિંદગી કામયાબ બનશે એઝાન મોહતરમ બહુ આસાન છે આપણા લગ્ન જીવનને કામયાબ કરવા માટે પરંતુ એના માટે પોતાને જ કોશિશ કરવાની છે ઘરવાળાઓને કોશિશ કરવાની છે જેથી કરીને કે આ લગ્ન કામયાબ થાય અને ઘણી વસ્તુ એવી છે કે જે ઝીણી ઝીણી વસ્તુ હોય જેનાથી અગર જો લગ્નના અંદર કોઈ અડચણ ઊભી થતી હોય રૂકાવટ આવતી હોય તો લગ્નને ન તોડે બલકે જે વસ્તુથી અડચણ આવે છે એ વસ્તુને દૂર કરે આપે દુકાન હોય અને જ્યારે આજુબાજુના રહેવા વાળા માણસો કઈ લડાઈ ઝઘડા થઈ જાય તો કોઈ દિવસ હું નથી જોયું કે લોકો દુકાન બંધ કરીને ચાલે જાય મારે અહીંયા દુકાન રાખવી જ નથી જેનાથી અડચણ ઊભી થઈ છે જે વસ્તુના કારણે એને દૂર કરવાની કોશિશ કરે છે કોઈ દિવસ દુકાન તો ભાઈ કમાવો દીકરો છે દુકાન હશે તો ઘરના અંદર પૈસા આવશે તો લગ્ન જીવનના અંદર બંનેના દરમિયાન જે વસ્તુના થકી જે અડચણ ઊભી થઈ હોય રૂકાવટ ઊભી થઈ હોય વિચાર કરે કે કઈ વસ્તુથી રૂકાવટ ઊભી થઈ છે એ રૂકાવટના પર વિચાર કરે એને દૂર કરવાની કોશિશ કરે જેથી આ લગ્ન જીવન આપણું સરખી રીતે થઈ શકે બહેતરીન મિસાલ આજના જમાનામાં લેટેસ્ટ મિસાલ કહી શકાય મોબાઈલ ઘણા લગ્ન જીવનના અંદર જે અડચણો ઉભી થતી હશે અને લગ્ન જીવનના અંદર જે કંકાસ ઉભા થતા હશે શરૂઆતના અંદર જવાનોના અંદર લગભગ પાંચ માંથી એક કે બે તો આ હશે જ કે મોબાઈલના કારણે લોકોને ઝઘડા થયા હોય પાંચ માંથી એક બે કહું છું એટલે એમ સમજો કે 20% આસપાસ 20-40% મોબાઈલના કારણે મેસેજ લખ્યો હોય કેમ મેસેજો જવાબ ના આવ્યો ફોન કર્યો કેમ ફોનનો જવાબ ના આપ્યો હવે કોઈ કઈ હાલતમાં છે કોઈ જમવામાં છે કોઈ મહેમાન આવ્યા છે કોઈને ત્યાં શું થયું છે આ બધી વસ્તુ ઇન્સાન સામે વાળો નથી વિચારતો હું ફોન કર્યો એટલે મારો જવાબ આવવો જોઈએ હું મેસેજ લખી એટલે આનો જવાબ આવવો જોઈએ એઝાન મોહતરમ હવે આ બંનેના દરમિયાન જે કંકાસ ઉભા થયા કજિયા ઉભા થયા ઝઘડા ઉભા થયા કોના કારણે આ એક મોબાઈલના કારણે મોબાઈલને જેટલી અહેમિયત આપવી જોઈએ એના કરતા આપણે જિંદગીના અંદર વધારે અહેમિયત આપી દીધી છે આને જોડવાનું સાધન બનાવીએ એનાથી દુરુપયોગ ન કરવામાં આવે અને સાંભળવા પ્રમાણે તો અહીંયા સૌથી પહેલા સગાઈ થાય એટલે સૌથી પહેલા મોબાઈલ જ આપે છે કે આ તોડવાનું સાધન તારા હાથમાં પહેલા જ ચાવી આપી દેવામાં આવે છે કેમ તોડવું કેમ કરવું એઝાને મોહતરમ વિચાર કરવાનો છે મોબાઈલ નહોતો પહેલે તો પણ લોકો જીવતા હતા છે તો પણ લોકો જીવે છે અને પછી શું હશે નથી ખબર ત્યારે પણ લોકો જીવશે પરંતુ આ અતરાફના અંદર નાની નાની વસ્તુઓના લીધે આપણી જિંદગી બરબાદ નથી કરવાની
तो जे वस्तु आपणी जिंदगीना अंदर रुकावट बने એને દૂર કરવાની છે, આપણને દૂર નથી થવાનું. અહીં મહતરમ આ જિંદગીના અંદર ઘણા રૂકાવટો જે ઉભા થાય છે અને જે આપણી જિંદગીને જે કંકાસના અંદર લાવે છે, એમાંથી એક વસ્તુ આ મોબાઈલ પણ છે અને સાથે સાથે એક વસ્તુ જે અતરાફમાં રહેવા વાળા જે સગાવાલા હોય કે દોસ્ત બિરાદર હોય એ લોકો પણ છે. અને એના સિવાય જે છે, જ્યારે ઇન્સાન જુલ્મ કરે છે તો એ જુલ્મના કારણે પણ ઇન્સાનની જિંદગીના અંદર કંકાસ ઉભો થાય છે. મૌલાય કાયનાત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ્સલાતુ વસ્સલામ મૌલાય કાયનાત કુફાના અંદર ગવર્નર હતા, કુફાના હાકીમ હતા, ગવર્નર હાકીમ હતા, કુલ પૂરો પાવર હાકીમ હુકુમત. તો મૌલાય કાયનાતની હુકુમતના અંદર મૌલાય કાયનાત ભર બપોરના પોતે બારે નીકળી જતા, ક્યારેક ઘરના બારે, ક્યારેક કુફાની ગલીઓના અંદર. જ્યારે લોકો ગરમીના અંદર સન્નાટો હોય, લોકો પોતપોતાના ઘરમાં આરામ કરતા હોય, મૌલાય કાયનાત જાતા હતા જેથી કોઈ દુખિયારું આવે તો હું તે દુખિયારાની મદદ કરી શકું ને દુઃખને દૂર કરી શકું. આ છે મૌલાય કાયનાત. એક વખત એવી જ ના, એક ઔરત દેખાણી, એક સ્ત્રી દેખાણી, જ્યારે મૌલાય કાયનાતને જોઈ તરત જ કહે છે કે મૌલા મને મારી મદદ કરો, મારો શોહર મને મારી રહ્યો છે ને ઘરમાંથી બારે કાઢી રહ્યો છે, લાચાર છું, મજબૂર છું, કઈ નથી મારા પાસે, ઘરના બારે કાઢી નાખ્યો. એઝાન મોહતરમ મૌલાય કાયનાત આવા સમય શું કરી શકતા હતા? પરંતુ કહ્યું, ચાલ તું મને બતાવ તારું ઘર ક્યાં છે. મૌલાય કાયનાત જાય છે એના સાથે, દરવાજો ખટખટાવ્યો. જે કુફાનો રહેવાસી હતો એ ઇમામને ઓળખતો ન હતો, એટલે આ ઔરતનો શોહર ઇમામને ઓળખતો ન હતો. દરવાજો ખટખટાવ્યો. ઇમામ કહે છે, યા અબ્દુલ્લાહ ઇત્તકિલ્લા, અહી બંદે ખુદા તકવા ઇલાહી અખ્તિયાર કર, આ રીતે ઔરતના પર જુલ્મ કરવું સારું નથી. અલ મરાતુ રૈહાનતુન, આ સ્ત્રી જે છે ફૂલના સમાન છે ને તું આ રીતે મારી રહ્યો છે, બરાબર નથી. ઓલો ઇમામને ઓળખતો ન હતો, જોશમાં આવી ગયો, વધારે ગુસ્સાના અંદર આવી ગયો અને કહેવા લાગ્યો કે તમને વસીલો બનાવેલો છે, તમને લઈને આવી છે આ ઔરત મારી પત્ની, હવે તો મારવાની વાત નહીં, હવે તો એને તો જીવતી સળગાવી નાખીશ. મૌલાય કાયનાત જ્યારે આ શબ્દો સાંભળ્યા, એમનો હાથ તરત જ, એમના પાસે તલવાર પણ હતી અને ચાબુક પણ હતી, તરત ચાબુક બારે કાઢે છે. જે મૌલાય કાયનાતનો ગુસ્સાને જોયો, ઓલો જવાન ઘરના અંદર જલ્દીથી ઘૂસી ગયો અને મૌલાય કાયનાત ચાબુક કાઢે છે. મૌલાય કાયનાત હંમેશા તલવાર અને ચાબુક પોતાના પાસે રાખતા હતા. ક્યારેક બજારના અંદર કોઈ માછલી હરામ વેચતું હતું, એને તંબી કરતા હતા. જ્યારે કોઈ હરામ વસ્તુ દેખાતી હતી, લોકોને તંબી કરતા હતા. ઇમામનું જ્યારે આ ચાબુક બહાર નીકળવું, ઓલો જલ્દીથી અંદર ભાગી ગયો. લોકો આજુબાજુના જે પાડોશી હતા જાગી ગયા અને બહારે આવી ગયા. બારે આવીને કહે છે, શું થયું? મૌલાય કાયનાતને જોયા, લોકો સલામ કરવા લાગ્યા. અને એમાં એક માણસ કહે છે, આઈ જવાન, તું કેવો માણસ છે, તારા દરવાજા પર મૌલાય કાયનાત આવેલા છે અને તને તું એમને ગુસ્સો અપાવી રહ્યો છે. જ્યારે ઓ જવાનને હોશ આવ્યો કે આ માણસ કોઈ મામૂલી માણસ નથી, બલકે આ હાકીમે કુલ છે, પૂરી હુકુમતનો માલિક છે, તરત જ ઇમામના કદમોમાં પડે છે, હાથ જોડે છે, કહે કે મૌલા મને માફ કરો, હું તમને ઓળખતો ન હતો. કહે કે તું મને ઓળખ્યા ન હોય તો ઔરતના ઉપર જે જુલ્મ કરી રહ્યો છે બરાબર નથી. આ જે ઔરતને તારા ઘરમાંથી કાઢી છે બરાબર નથી. એના સાથે સારી રીતે વ્યવહાર કર, સારી રીતે એને તું રાખ, એ જ તારા માટે માફી છે. અઈઝાને મોહતરમ મૌલાય કાયનાતે બતાવી દીધું, અગર કોઈ જુલ્મ કરે છે તો મૌલા પણ એના પર નારાજ થાય છે. અગર એ જમાનામાં મૌલાય કાયનાત હતા તો આજના જમાનામાં આપણા વક્તના ઇમામ જે આપણા તરફ નજર છે, જોઈ રહ્યા છે, અગર આપણા ઘરના અંદર જુલ્મ થઈ રહ્યો છે તો એઝાન મોહતરમ ચોક્કસ આપણા વક્તના ઇમામ પણ આપણાથી નારાજ છે.
આપણે વિચાર કરવાનો છે. અગર ઇન્સાન પોતે વિચાર કરે તો પોતાની જિંદગીને બહેતરીન તરીકાથી જીવી શકે છે, બહેતરીન તરીકાથી એને બનાવી શકે છે. અને મર્દ અને ઔરતની જિંદગીના અંદર બહેતરીન જિંદગી બનાવનાર ઔરતનો સૌથી મોટો હાથ હોય છે, પત્નીનો સૌથી મોટો હાથ હોય છે. પુરુષનો તો છે, પણ પત્નીનો મોટો હાથ છે. અહેસાસાથી ગમે તે રીતે મર્દને મનાવી શકે છે. અગર જો એ પત્ની પોતાના શોહરને મનાવી લે, પોતાના શોહરની ખિદમત કરે, પોતાના શોહરને પોતાના રીતે પોતાને સજાવીને પેશ કરે, ઘરના અંદર બધી વસ્તુઓ સરખી રીતે અંજામ આપે, ઐઝાન મોહતરમ, ગમે તેવો ઝાલિમ હોય, એક ને એક દિવસ જે છે મર્દ ઘરવાળા અતરાફમાં રહેવાળા એ લોકો પણ શાંત થઈ જાય છે. અલ્લાહએ ઔરતના હાથમાં એવી કળા આપેલી છે, અહેસાસાત આપેલા છે. એક ઔરત આ રીતે વાક્યો મળે છે, હવે સાચો ખોટો ખબર નથી, પરંતુ કિતાબના અંદર મળે છે કે એક સમજાવવા માટે એક ઔરત આ રીતના જ કોઈ માણસના પાસે, જે હોશિયાર માણસ હતો એના પાસે ગઈ અને કહ્યું કે ભાઈ આ રીતે તકલીફના અંદર છું, પરેશાન છું, મારો શોહર તકલીફ આપે છે, નથી માનતો વગેરે વગેરે વાતો બધી, કંઈક કરી દો જેથી કરીને કે મારું આ તકલીફ દૂર થઈ જાય. કહી કે હા ચોક્કસ બિલકુલ કરીશ. એના માટે શું કરવું પડશે? કે એના માટે તું જા ઝૂમાં, અને ત્યાં આગળ સિંહ છે, સિંહના ગળાનો વાળ લઈને આવ તો હું કંઈક કરી શકું. આટલું મોટું કામ, સિંહના ગળામાં વાળ એ ખેંચીને લાવ તો કંઈક કરી શકું. તો મામૂલી વાત નથી સિંહના ગળાનો વાળ લાવવો. બહેરહાલ ઔરત ચાહતી હતી કે કંઈક થાય, હરરોજ જાતી હતી, એક એક ટુકડો ગોશ્તનો ટુકડો આહિસ્તા આહિસ્તા આહિસ્તા, નથી ખબર કેટલા દિવસ લાગ્યા હોય, અને એક ને એક દિવસ જે છે પોતે કામયાબ થઈ ગઈ. સિંહના ગળામાં જે વાળ હતો તે ખેંચીને લાવી અને ઓલા માણસને આપી દીધો કે આલો સિંહના ગળાનો વાળ લઈને આવી છું. ઓલો માણસ માથું પીટવા લાગ્યો, માથું કૂટવા લાગ્યો ને કહે છે અરે ઔરત, તારા અંદર એટલો પાવર છે કે ફાડી ખાનાર જાનવર સિંહને તું કંટ્રોલ કરી શકતી હોય તો પછી તું તારા શોહરને કંટ્રોલ નથી કરી શકતી? તારો શોહર સિંહ જેવો ફાડી ખાનાર તો નથી ને? ઐઝાન મોહતરમ, આ વસ્તુ છે કે અગર ઇન્સાન ઔરત ચાહે તો એ પોતાના ઘરને આખું જન્નત બનાવી શકે છે, અને અગર ઔરત ચાહે તો પોતાના ઘરને જે જન્નત સમાન છે એને દોઝખ બનાવી શકે છે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. ઐઝાન મોહતરમ, આપણી પોતાની જિંદગીના અંદર ત્રીજા માણસનું દાખલ થવું એટલે કે ઘરના અંદર પ્રોબ્લેમ ઊભા થવા. એક નાનકડું વાક્ય પેશ કરું, ભલે શોહર યા પત્ની, એટલે પતિ યા પત્ની બંનેમાંથી ગમે તે રૂપાળા હોય કે ના હોય, પૈસો હોય કે ના હોય, કાળા હોય કે ધોળા હોય, જે કંઈ હોય, જ્યારે શાદી થઈ ગઈ, લગ્ન થઈ ગઈ, તો હવે બંનેની જવાબદારી એ બને છે કે બંને એકબીજાની સાથે ભરોસા સાથે, એકબીજાની અમાનતના સાથે પોતાની જિંદગીને પૂરી કરે. અગર જો ઘરની બુરાઈઓ બીજા સુધી પહોંચશે, કોઈ તમને એનો સોલ્યુશન નહીં લાવે, બલકે લોકો હસશે, તાળીઓ પાડશે, તાળીઓ બજાવશે, આનું ઘર બરબાદ થઈ રહ્યું છે, આનું ઘર. ઐઝાન મોહતરમ, એના માટે જરૂર છે કે પોતે જ સૌથી પહેલા આપસમાં બેસીને જે કંઈ પ્રોબ્લેમ હોય એને દૂર કરવાની કોશિશ કરે. અબ્બાસી ખલીફાનો એક મોટો વઝીર હતો, શિકાર કરવા માટે ગયો અને શિકાર કરવા માટે ત્યાં આગળ રસ્તાના અંદર પોતે હરણના પાછળ પોતાની સવારીને દોડાવી લશ્કર પાછળ છૂટી ગયું, પોતે એકલો રહી ગયો અને રસ્તો ખોવાઈ ગયો. ત્યારે પ્યાસ તરસ લાગેલી હતી,
ચારો તરફ જોયું કઈ દેખાતું નથી, દૂર એક જોયું કે નાનકડી એવી ઝોપડી છે, ઝોપડી જયારે જોઈ તો ત્યાં આગળ પહોંચીને કહે છે કે જોયું અંદર ચારો તરફ તો એક ઔરત દેખાણી, અને એ ઔરત પણ બહુ જ ખૂબસૂરત. કહે કે મને પાણી પીવું છે, કંઈક પાણી આપને. કહ્યું કે ના, હું પાણી ના આપી શકું, મારા શોહરની રજા વગર હું એક વસ્તુ તને ના આપી શકું. બેસી જાઓ થોડીક વાર, મારો શોહર આવતો જ હશે, હમણાં જ આવશે. એ આવે, એ રજા આપે તો હું તને પાણી આપું. થોડીક વારમાં જોયું કે એક માણસ આવે છે, લકડીનો બોજ ભાર લઈને આવે છે, અને એના ઝોપડા સામે બોજ નાખ્યો, અને પછી આવ્યો તો ઘરના અંદર જેમ તેમ બોલવાનો ગુસ્સો આ તે. ઓલો જે વઝીર હતો કહેવા લાગ્યો, શું આ જ તારો શોહર છે જે કાળો છે, બદતમીઝ, બદ અખલાક, એની જવાનમાંથી સારા શબ્દો તો નીકળતા જ નથી, અને તું આટલી ખૂબસૂરત, તું આવી સારી, જે સારા અખલાક વાળી, આટલી અમાનતદાર કે એક ગિલાસનું પાણી તું એને પૂછ્યા વગર આપવા માટે તૈયાર નથી. અહીજાર મોહતરમ, એ વઝીર સારી વસ્તુ કહી રહ્યો હતો, પરંતુ અહીંયા આગળ ઔરત ચેતી ગઈ, ખામોશ. અસલ વસ્તુ અહીંયા છે, જ્યારે ત્રીજો માણસ જ્યારે કોઈ આપણા વિરોધના અંદર કંઈક વસ્તુ બોલવા માંગે, પતિના વિરોધમાં યા પત્નીના વિરોધના અંદર, ત્યારે હિંમત કરીને એને ખામોશ કરવાના અંદર આવે. કહ્યું કે ખામોશ થઈ જાય, ગમે તે વસ્તુ હોય, છે તો મારો પતિ ને, કાળો છે, બદ અખલાક છે, બદ જબાન છે, જખમ જબાન આપે છે, બધી વસ્તુના અંદર સાથ સાથ બધી વસ્તુ છે, છે તો મારો પતિ, તને કોઈ હક નથી કે તું એના વિરુદ્ધ એક શબ્દ બોલે. કહ્યું કે આટલી બધી વસ્તુ એના તે છતાં પણ તું આ રીતે. કહ્યું કે અલ્લાહના પ્યારા રસૂલ બયાન ફરમાવેલું છે કે બે વસ્તુના અંદર કામયાબી છે, એક છે સબ્રના અંદર અને એક છે શુક્રના અંદર. કે મુસીબતો આવે તો સબ્ર કરો, અને કોઈ નિયામત મળે તો શુક્ર કરો. હું જ્યારે મુસીબતો આવે છે તો સબ્ર કરું છું, અને મને અલ્લાહ જે હુસ્ન આપેલું છે એના પર હું શુક્ર કરું છું, અને આ બંને વસ્તુથી હું અલ્લાહ પાસે આખરતમાં બહેતરીન અજર અને સવાબ ચાહું છું. આ વસ્તુ ઇન્સાનની જિંદગીને તબદીલ કરે છે. લોકો સારા બનીને, બહેતર બનીને ચોક્કસ આવશે, પરંતુ એ સારા બનીને હવે શું કહેવા માંગે છે આપણને સમજવાનું છે. દોસ્તી મોહબ્બતમાં વધારો કરવા ચાહે છે યા મોહબ્બતને તોડવા ચાહે છે? સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. બસ, વધારે ટાઈમ નથી, ઘણી બધી વસ્તુ હતી, પરંતુ બસ ટૂંકના અંદર એ સમજવાનું છે કે અગર જો આપણી જિંદગીને, જવાનો મારા જવાનો, આપણી જિંદગીને અગર જો સરખી કરવી હોય તો જે વસ્તુથી, જે વસ્તુઓના લીધે, જે કારણના લીધે કંકાસ ઉભા થતા હોય એ વસ્તુઓને આહિસ્તા આહિસ્તા દૂર કરવી પડશે. મા બાપ પણ સમજે કે એ બંનેના અંદર જ્યારે પણ કુસંપ થવાની, નાનો એવો ઝઘડો થવાનો અહેસાસ થાય, મા બાપ આગળ વધીને એ લોકોને સુલે શાંતિ કરાવે. જે ઘરના અંદર લીડર ના હોય, જે ઘરના અંદર બુઝુર્ગ ના હોય, એ ઘરના અંદર ઘણા ઝઘડા થતા હોય છે, અને જ્યારે કોઈ બુઝુર્ગ હોય, બુઝુર્ગનું એ ઘરમાં ચાલતું હોય, એનો હુકમ પ્રમાણે ચાલતું હોય, તો પછી ઘણા ઝઘડા બુઝુર્ગના એક હુકમથી શાંત થઈ જતા હોય છે. એટલા માટે જવાન ભાઈઓ, જવાન બહેનો, ઘરના બુઝુર્ગોને પણ ઇજ્જત આપવી જોઈએ. ભલે ઘરના એક ખૂણામાં બેઠા હોય, પરંતુ એમની એક વાત તમારી જિંદગીને સુધારી શકે છે. ગમે તે હોય, કઈ કામ નથી કરતા, કઈ વાંધો નથી, પરંતુ એમના સલાહ મશવરા જિંદગીના અંદર નૂરાનિયત લાવી શકે છે. અઝીઝો, અહેલે બૈત થાલેમ સલામની તાલીમ કે ઇન્સાને જિંદગીની, જિંદગીમાં જો કામયાબ થવું હોય તો અહેલે બૈત થાલેમ સલામનું તવસ્સુલ પણ સાથે રાખવું પડશે. આ બધી વસ્તુઓ ઠીક છે,
સાથે સબ્ર છે, શુક્ર છે, નમાઝ છે, વાજિબાત છે, આ બધી વસ્તુને અપનાવવાની છે. હરામ વસ્તુ એનાથી દૂર રહેવાનું છે. હરામ વસ્તુ આપણા ઘરના અંદર શું આપણી ઔલાદ સુધીનો અસર જાય છે. ટાઈમ નથી કે બયાન કરું, બસ અહલે બૈત થાર અલૈહિમુસલામ એમનો જિક્ર, ચાહે શાદીનો પ્રસંગ હોય ચાહે બીજા પ્રસંગના અંદર હોય, તો આપણે કરીએ છીએ. કેમ કે ચોથા ઇમામ એમની ખિદમતમાં એક શખ્સ આવે છે અને કહે છે કે મૌલા, હું ચાહું છું કે મારા ઘરે તમને તેડાવું, તમને બોલાવું, મારા ત્યાં શાદીનો પ્રસંગ છે. મૌલા તમે અગર પગલા કરી જાઓ, તમે આવી જાઓ, તો અમારા માટે એનાથી મોટું કોઈ નસીબ નથી. ઇમામ કહે છે કે હું નથી આવી શકું, કરબલા પછી અમે આ ખુશીઓના પ્રસંગમાં જવાનું બંધ કરી નાખ્યું છે. કહ્યું, મૌલા શું કોઈ રસ્તો છે કે જેના કારણે તમે આવી શકો, તમે પધારી શકો? કહ્યું કે હા, એક વસ્તુ છે, અગર તું મારા બાબાની મજલિસ રાખી લે તો ચોક્કસ અમે જે તારા ઘરમાં આવશું. અઝાદારો એક મોમિન કહે છે, મૌલા હું રાજી છું, હું તૈયાર છું, હું માં તમારા બાબાની મજલિસ રાખી. અઝાદારો ઇમામને સદરે મજલિસના અંદર બેસાડવામાં આવે છે. ઝાકિર મસાહેબ બયાન કરે છે, મસાહેબના દરમિયાન લોકો એવા ગિર્યા કર્યા, લોકોને કઈ હોશ ન હતો. જ્યારે મસાહેબ ખતમ થયા, શું જોયું કે ચોથા ઇમામ અરે એ જગ્યા પર બેઠા છે જ્યાં બિલકુલ દરવાજો હોય. કહ્યું કે આકા, તમે સદરે મજલિસમાં હતા, પરંતુ હવે તમે અહીંયા આવી ગયા છો, કાશ કે તું જોયું હોત. અરે આ મજલિસમાં હું એકલો નથી આવ્યો, બલકે મારી જદ્દા ફાતિમા ઝહરા પણ આવેલી છે. અઝાદારો અમે કુરબાની પેશ કરલ. અરે ઇમામે હસન અલૈહિસ્સલામ ની તમન્ના હતી, કાશ કે અમે પણ કરબલામાં હોત, પોતાના દીકરા જનાબે કાસિમ ના હાથ ઉપર અરે તાવીઝ લખી દીધું. અરે બેટા, અરે હું કરબલામાં નહીં હોઉં, અરે મારા તરફથી અરે તારા ચાચા હુસૈન ઉપર કુરબાની પેશ કરજે. અઝાદારો જનાબે કાસિમ અરે જ્યારે તાવીઝ ને છોડે છે, અરે ખુશખુશાલ સવાર થી જેમને રજા ને મળતી ના હતી, ઇજાજત મળતી ના હતી, અરે રાજી થઈને કહે છે, અરે ચાચા હુસૈન અરે મને રજા મળી ગઈ છે. અઝાદારો એક વખત ઇમામે હુસૈને પૂછ્યું, અરે બેટા કાસિમ અરે તમે કોણ રજા આપી? કઈ કે મારા બાબા રજા આપેલી છે. અરે તહેરીર બતાવી, લખાણ બતાવ્યું, મૌલા હુસૈન એક મર્તબા તહેરીર ને જોવે છે, મારા ભાઈ ના અક્ષર, મારા ભાઈ ની તહેરીર અરે ચૂમે છે, આંખોથી લગાવ્યું, અરે પેશાબી પર લગાવ્યું, છાતી પર લગાવ્યું, હાય મારો ભાઈ હસન, અરે મને આવા કરબલા ના દશ ના અંદર પણ મારો ભાઈ મને યાદ કર્યો છે. અઝાદારો અરે રજા મળી ગઈ જલાબે કાસી, અરે મેદાનના તરફ એમને તૈયારી કરવામાં આવે છે. એટલા નાના હતા, પોતે ઘોડા ઉપર સવાર થઈ શકતા ના હતા. રિવાયતમાં મળે છે કે મૌલા અબ્બાસ એમને સવાર કરાવે છે. અઝાદારો અરે જ્યારે આ મેદાન તરફ જલાબે કાસીમ જાય છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એમના પાછળ પાછળ ગયા. અઝાદારો એક રિવાયત અંદર મળે છે, મેદાનમાં જ્યારે પહોંચ્યા, દુશ્મનોને ફિન્નાર કર્યા, એક વખત એવો આવ્યો જનાબે કાસિમ અરે દશ્તે કરબલા ઉપર, અરે જમીને કરબલા ઉપર, અરે ઘોડાથી જમીન પર આવ્યા, આવાજ આપી, અરે ચાચા અરે મારી મદદ માટે આવો. મૌલા હુસૈન એટલા તેજ જાય છે,
સજાદારો એટલા તેજ કોઈ પર શહીદ ના અને એક લાશા તરફ નથી ગયા જેટલા જનાબે કાસિમ ના લાશા તરફ ગયા છે અને ઝાલિમ લોકોએ જોયું હુસૈન આવી રહ્યા છે અઝાદારો શું બયાન કરો હવે ઝાલિમ ભાગવાનું ચાલુ કર્યું નીચે જનાબે કાસિમ હાય ચાચા હાય ચાચા એ જિસ્મે નાઝનીમ પર ઘોડાની ટાપો પડી રહી છે હાય ચાચા વા મઝલુમા વા ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إلهي بحق زهراء وأبيها وبعلها وبني أمير الله محمد وآل محمد ناصد قاما ہمارے مختصر مجلس نے قبول فرما اے مارا اللہ جو مقصد مات مجلس سے اے مارا اللہ میں کامیابی عطا فرما اے مارا اللہ جو تمام محبانے نے بے جا جا ہوئے تمام نے حفاظت فرما اہلاک کروا والے بیماری تھی تمام نے حفاظت فرما اے مارا اللہ اہل بیت تار علیہ السلام نے سیرت پر چالوانی توفیق نصیب فرما اے خدا محمد و آل محمد نا صدقہ اے مارا معبود ہمارا تمام ایمان نی حفاظت فرما شفاعت اہل بیت نصیب فرما اے خدا اے خدا اے خدا ہمارا تمام گناہ نے کبیرہ صغیرہ ہمارا مرحومین نہ گناہ نے کبیرہ صغیرہ معاف فرما اے ہمارا اللہ تمام محبان اہل بیت نے آپس میں پیار و محبت تھی رہوانی توفیق نصیب فرما اے خدا تاری آخری حجت وقت نہ امام امام اسر علیہ السلام نہ ظہور متا عجیل فرما امنا انصار ما شمار فرما ربنا تقبل منا انک انت السمیع العلیم